આગામી 14મી એપ્રિલે 21 દિવસ સુધીની લોકડાઉનની સમયમર્યાદા પૂરી થઈ રહી છે, ત્યારે 15 એપ્રિલથી લોકડાઉન ખુલશે કે લંબાશે તેવી લોકમુખ્ય ચર્ચા થઈ રહી છે. તેમજ જ્યાં એક પણ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો નથી તેવા જિલ્લામાં લોકડાઉનમાં કઈ શરત ઉપર લોકોને છૂટ આપવી જોઈએ તે વિષય ઉપર અમારા પાલનપુરના સંવાદદાતા વિનોદ સુંદેશાએ જિલ્લાના કોરોના એક્શન સમિતિના સભ્ય ડોક્ટર ગિરધર પટેલ સાથે વાતચીત કરી તેમના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો હતો. લોકડાઉનના હવે 3 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ઘણા બધા લોકોમાં મનમાં એ પ્રશ્ન હશે કે 14મી તારીખે લોકડાઉન ખુલશે કે નહીં. તો એના માટે બનાસકાંઠા જિલ્લાના કોરોના એક્શન કમિટીના જે સભ્ય છે ડૉક્ટર ગિરધરભાઈ પટેલ, એમની સાથે ખાસ વાતચીત કરશું. ગિરધરભાઈ, ખાસ કરીને લોકડાઉનની જે સ્થિતિ છે બનાસકાંઠાની વાત કરીએ, રાજ્યની, કે લોકડાઉન હવે આગળ વધારવું જોઈએ કે નહીં જોઈએ, શું મંતવ્ય ડૉક્ટર તરીકે? ભાઈઓ, સરકારશ્રીએ જે લોકડાઉન આપ્યું અને જે એક મેડિકલ સાયન્સમાં કહી શકાય કે પ્રિવેન્શન ઇઝ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ ફોર ધ એની ડિઝીઝ, એટલે કોઈપણ ડિઝીઝ, ઇન્ફેક્ટિયસ ડિઝીઝનું સંકરણ એટલે કે ઇન્ફેક્શન વધતું હોય એને અટકાવવા માટે જે ચેન્જ છે એને કાબુ માટે એક સરકારે લોકડાઉન આપેલું. હજુ કેટલાક એરિયામાં આ જે 1માંથી બીજામાં, 2માંથી 4, 4માંથી 8 જે થઈ રહ્યું છે, તો જે એરિયામાં આવું હોટસ્પોટ છે અને ઇન્ફેક્શનનો ક્રમ વધતો જાય છે, તો એ જે તે એરિયાને એકદમ લોકડાઉન કરી દેવું જોઈએ. જેમાંથી આપ એમ કહી કે હવા પણ પાસતા થવી જોઈએ એવું લોકડાઉન કરવું જોઈએ, અને એ એરિયાને એવું કોડન કરવાથી એમાં થતા પેશન્ટોને ટ્રીટમેન્ટ આપવી જોઈએ અને એક્ટિવ ટેસ્ટ કરવા જોઈએ ફાસ્ટ, કે જેથી એ લોકોને ડિટેચ કરી શકાય. નંબર 2, જે એરિયામાં બિલકુલ કેસ આવેલા નથી તો એનું લોકડાઉન હજુ પણ 5-7 દિવસ હજુ એક્સટેન્ડ કરી 14 તારીખ પછી અને 28 દિવસ જેવું થાય, ત્યારે જ્યારે આખા ડિસ્ટ્રિક્ટમાં જે ડિસ્ટ્રિક્ટમાં કોઈ કેસ ના આવેલા હોય તો જે તે ડિસ્ટ્રિક્ટની ચારે બાજુની બોર્ડર ક્લોઝ કરી અને જે તે એરિયાને ખુલ્લો મૂકી શકાય અને તકેદારી સાથે એ એરિયાને ખુલ્લો મૂકી શકાય, આવું મેડિકલ સાયન્સ રીતે કહી શકાય આપણને. એકદમ લોકડાઉનમાં એકદમ ખુલ્લું મૂકી શકાય તો ફરી પાછી ભીડ જમશે, ફરી પાછો પ્રશ્ન ઊભો થશે, એટલે કઈ રીતે, કઈ સિસ્ટમ તેને ખુલ્લું મૂકવું જોઈએ? ઓકે, હવે દાખલા તરીકે આપણે બનાસકાંઠા જિલ્લો છે એમાં અત્યારે હજુ એક પણ કેસનું પોઝિટિવ આવ્યો નથી. બાજુ પાટણ જિલ્લામાં પોઝિટિવ આવ્યા છે તો પાટણ જિલ્લાનો કોઈ પણ માણસ હજુ આપણા ત્યાં આવવો ના જોઈએ. બનાસકાંઠામાં ન રાજસ્થાનથી આવવો જોઈએ, ન કે બાજુના કોઈ પણ ડિસ્ટ્રિક્ટના જે બોર્ડરમાંથી કોઈ પણ બનાસકાંઠામાં આવવું ના જોઈએ, જેના લીધે આપણા ત્યાંનું કોઈ ઇન્ફેક્શન આપણને ક્રોસ કરે નહીં, આ રીતે વ્યવસ્થા કરવી જોઈએ. લોકડાઉનની સમયમર્યાદા પૂરો થયા પછી જો લોકડાઉનને રાહત ખુલ્લું મૂકવામાં આવે તો એક શરત રાખવી પડે કે પાટણથી જે કોરોના વાયરસના જે કેસ છે, રાજસ્થાન જે, એ શરતથી કોઈ પણ વ્યક્તિ બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરવો જોઈએ નહીં, તો જ આપણે એ સતર્કતા ખાસ દાખવી શકશું. કેમેરામેન વિશાલ ગોયલ સાથે વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.